गोंडल जता वाहन चालको मुश्किलेनी 7 वर्षथी भोगवी रह्या छे, कोई निवारण आवतुं नथी। सापर विरावळ पारडी मां हाईवे उपरना गाबडा पड़ी जता धारासभ्य कैबिनेट मंत्री हाईवे ऑथोरिटी कोई ध्यान आपवामां आवतुं नथी। राजकोट थी सापर विरावळ औद्योगिक विस्तारमां आवता उद्योगपतिओ मजूरो कर्मचारीओ एसटी बस एम्ब्युलेंस प्राइवेट वाहनो चार चार कलाक सुधी ट्राफिक जाम, पोलीस जीआरडी सभ्यो रोजना माटे हैरान परेशान। पारडी ब्रिज उतरता सापर विरावळ हाईवे उपरना सर्विस रोड पर गाबडा 3 महीनाथी गाबडा पारडी सापर विरावळ चौकड़ी थी गोंडल तरफ राजकोट जता सर्विस रोड पर 2 फूटना गाबड़ा वाहन चालको फसाई जाए छे। कलाकों सुधी ट्राफिक जामना दृश्य सर्जाय छे। वाहन चालको भारे मुश्किलनो सामनो करवो पड़े छे। पारडी सापर विरावळ हाईवे पर सर्विस रोड हमणां ज बनाववामां आव्यो हतो। अनेकवार हाईवे ऑथोरिटी ने सापर विरावळ एसोसिएशन ने पारडी सापर विरावळ ग्राम पंचायत द्वारा लिखित रजूआत करवामां आवी होय छतां सर्विस रोडनु समारकाम कामगीरी करवामां आवी नथी। जो आगामी दिवसोमां रोडनु समारकाम नहीं थाय तो हाईवे बंद करावीने उग्र आंदोलन करवानी लोक मांगणी उठी छे। लोकोए टोल नाका भरवा मनाई आवे एवुं जणाव्युं। ब्यूरो रिपोर्ट कमलेश ભૂસાણી સાપર વિરાવળ। એસોસિએશનનો પ્રેસિડેન્ટ કિશોર ટીલારા, ખાસ તો મારે એટલે કે આ કુલ બહેનોને 7-8 વર્ષ થયા, પહેલેથી જ આ પ્રોબ્લેમ છે કે દર વર્ષે ખાડા પડે 3-3 પુલમાં, તો એનો કાંઈ નિવારો નથી આવતો। ખરેખર તો જો એ ખાડા ભુરાઈ જાય તો એક તો ટ્રાફિક સમસ્યા, બીજા નંબરમાં જે વાહનનો વેરંટી જેટલું આવે, અને અમને એવી ફરિયાદો આવે કે અમારા લેબર ટાઈમે કામે નથી આવતા, અને કે જે બસો જે લેબરને લઈને આવે છે એ ટાઈમે પહોંચતી નથી, અને એના હિસાબે બધા હેરાન થાય, અને કોઈ અકસ્માત નાના મોટા તો થાય જ છે, બાકી કોઈને ઇમરજન્સી માની લો ક્યાંક હોસ્પિટલ લઈ જવા હોય તો એમાં કાંઈ સુવિધા જ નથી। તો ઘટતું કરવા અમે રજૂઆત કરી, જેના જે અંડરમાં આવતું હોય, મતલબ હાઈવે ઓથોરિટી વાળાના અંડરમાં આવતું હોય તો એ કંઈ ઘટતું કરે, અને જ્યાં સહકારની જરૂર હોય ત્યાં અમારા ધારાસભ્ય ઘરના જ છે કે ઉપાધિ નથી, પણ હવે જે ક્યાં અટકે એ ખબર નથી, તો જેટલું જલ્દ બને એટલું ઝડપથી થાય। અને ઇન્ડસ્ટ્રી દ્વારા તો ઘણા મને એવા ફોન કરે છે કે આપણા ખર્ચે કરવો પડે તો અમે કરી નાખીએ, પણ અમને કંઈક રિપોર્ટ આપે કે ભાઈ વાંધો નહીં તમે તમારી રીતે ખાડા બુરાવાનું વ્યવસ્થિત કરો તો કરાવ્યું, પણ અત્યારે કાચી માટી નાખીને કરે તો વરસાદ આવે તો પાછું પૂરું થઈ જાય। એટલે હું તો કહું કે 15 દિવસ એક રસ્તો બંધ કરીને પ્યોર વ્યવસ્થિત કરી રિપેર કરીને પછી જ ચાલુ કરે, એ 15 દિવસ અમને ટ્રાફિક ભોગવવા અમે રાજી હોય। અને બીજા નંબરમાં જે પોલીસવાળા ભાઈઓ ઉભા રહ્યા હોય, ચાલુ વરસાદ એટલી મહેનત કરે એને ધન્યવાદ દેવો પડે, પણ હજી એક મારે એને સૂચના છે કે જે સર્વિસ રોડ ઓલી બાજુનો હોય એમાં સ્પેશિયલ મોટરસાઇકલ સિવાય બીજા વાહન ન હાલે, અને હાઈવે ઉપર મોટી ગાડીઓ હાલે તો એ ટ્રાફિકમાં ઘણા સમસ્યા હલ થાય। ધન્યવાદ।